સુરત શહેરમાં પણ ખ્રિસ્તી બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે નાતાલની ઉજવણી થઈ. વહેલી સવારથી જ ખ્રિસ્તીઓ ચર્ચમાં ઉમટી પડ્યા અને પ્રાર્થના સભામાં ભાગ લીધો. સીએનઆઈ ચર્ચ સુરતનું અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા, ખ્રિસ્તીઓ હાજર રહ્યા અને નાતાલ પર્વની ઉજવણી કરી, પ્રાર્થના પણ કરી. ચર્ચમાં બેસીને કેન્ડલ્સ પ્રગટાવવામાં આવી, લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી, મીઠાઈઓ વહેંચી, ચોકલેટ્સ વહેંચી અને ત્યારબાદ નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. અલગ અલગ સોંગ્સ અને તેની સાથે જ અલગ અલગ વાર્તાઓ યેશુ ખ્રિસ્તના જીવન ચરિત્ર પર પણ વાતો કરવામાં આવી, વાર્તાઓ કરવામાં આવી અને એક અનોખું આયોજન સુરત ખાતે થયું. સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા ચર્ચને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી લાઇટ્સ અને અલગ અલગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા તમામ ચર્ચને. ત્યારે સુરતના સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભાનું આયોજન થયું. નાતાલની ઉજવણીની જે પર્વ છે એ ઉજવવાના માટે સૌપ્રથમ તો અમે ચર્ચનું ડેકોરેશન કરીએ છીએ અને ડેકોરેશન કર્યા બાદ નાતાલના દિવસે હજારો લોકો આવે છે પ્રાર્થના માટે અને હર્ષોલ્લાસથી અમે નાતાલના ગીતો ગાઈએ છીએ, પ્રભુ ક્રિષ્ના જન્મના ગીતો ગાઈએ છીએ અને જે બાઇબલમાંથી એનું પ્રવચન કરવામાં આવે છે અને જે હર્ષોલ્લાસથી એને સાંભળવામાં આવે છે અને એ રીતે અમે નાતાલને ઉજવીએ છીએ. પ્રેયર કરીને સ્પેશિયલી નાતાલની ઉજવણી કરી રહ્યા છે, કારણ કે આજે એક ખૂબ જ ખાસ દિવસ છે. જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો છે આજે, તો પ્રેયર કરીને એમનું વેલકમ કરીએ છીએ અમે. અને એમનો જન્મ દુનિયાને તારવા માટે થયો છે અને હું એવી પ્રેયર કરું છું ને બધાને રિક્વેસ્ટ કરું છું કે બધાના હૃદયમાં પણ જીસસ ક્રાઇસ્ટનો જન્મ થાય.